લગન કરાવવા છે ને તમારા દીકરાના, દીકરાના તમારા લગન થઈ જાય. હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આવી ગયો છું અત્યારે ભાવનગરમાં. આજે ભાવનગરના તમામ લોકો સાથે મળીએ, એમની સાથે ચર્ચા કરીએ અને બધાને પોઝિટિવિટી ફેલાવીએ. મળીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઘણા લોકો મને ઘણીવાર કહે છે કે ખાલી તરુણભાઈએ જ ઉર્ફ લાલાભાઈ ડ્રાઈવ કરે છે, તો એવું જરાય નથી. ખજૂરભાઈ ઓતણ ડ્રાઈવ કરે છે. ભાઈ તો તારે સીન લેવાનો હતો ને, એટલે ડ્રાઈવ કરે છે. ભાઈ રેવા દે ભાઈ, એવું જરાય નથી. હું આકું છું ને જોની ભાઈ, તમે ભાવનગરમાં આવો તો બહુ ખાસ ધ્યાન રાખજો માસ્કનું, સેનેટાઈઝરનું, કેમ કે પોલીસોનો બંદોબસ્ત ચુસ્ત છે ભાવનગરમાં. ભાવનગરના ગાંઠિયા ને પેંડા ફેમસ છે જ, બટ ભાવનગરના પિનાકીન ગોહિલ પણ ફેમસ છે. અમારી સાથે યુટ્યુબના વિડીયોમાં કામ કરે છે પિનાકીન ગોહિલ ઉર્ફ અમિતાભ બચ્ચન, એમને મળીએ. મિત્રો, બચ્ચન સાહેબના થ્રુ મને એક વાત ખબર પડી છે કે મારી વાંદરાની ધમાલ સિરીઝમાં એક વાંદરો કામ કરતો હતો, તમને યાદ હોય તો એ વાંદરો ભાવનગરમાં અત્યારે ફ્રૂટની લારી ચલાવે છે રસ્તા પર. તો આપણે આજે એને મળીએ અને જેટલા પણ ફ્રૂટ છે એની પાસેથી લઈએ. તમે કદાચ મારી વાંદરાની ધમાલ નામની સિરીઝ જોઈએ છે, એમાં વાંદરાની ધમાલના 5 પાર્ટ મેં કર્યા હતા. તો એમાં જે વાંદરાનું કેરેક્ટર પ્લે કરે છે જેકી, એમને મળીએ. એ ભાવનગરમાં ફ્રૂટની લારી ચલાવે છે, તો એમની પાસેથી બધા જ ફ્રૂટ આપણે બાય કરી લઈએ અને એને સપોર્ટ કરીએ. ભાવનગરમાં જેકીની ફ્રૂટની લારી છે, તો આપણે એના તમામ ફ્રૂટ લઈ લઈએ અને સપોર્ટ કરીએ જેકીને. જેકી ઉર્ફ વાંદરાની લારી પરના તમામ ફ્રૂટ આપણે લઈ લીધા છે. બધાને ખાસ મારી વિનંતી છે કે આવા ટાઈમમાં આર્થિક રીતે તમામ લોકોને મદદરૂપ થશો. ભાવનગરમાં ફેમસ છે બટેકા ભૂંગળા, અને એ બટેકા ભૂંગળા બચ્ચન સાહેબની મમ્મી ઉર્ફ તેજી બચ્ચને બનાવ્યા હોય તો. બચ્ચન સાહેબ, બસ ખજૂરભાઈ માટે ત્યાં પધાર્યા છે તો જરૂર પધારો મારા ઘરે. એવા કૃષ્ણ ભગવાન હોય, એવા સુદામાના ઘરે પધારણી હોય. ઓહો, બચ્ચન સાહેબ તો આજે તમારા મમ્મીના હાથના બટેકા ભૂંગળા ખવડાવશો મને? અરે બટેટા ભૂંગળા ખવડાવશું, પ્લસ આજે રાતે ફર્સ્ટ ક્લાસ અડદની દાળ અને બાજરાના રોટલા અને એની સાથે મરચા લીલા વાડીના. હરિવંશરાય બચ્ચને ઘરે છે? હા, એ પણ ઘરે છે, પણ થોડાક શાકભાજી લેવા ગયા છે, કોથમરી લેવા. અને અજિતાભ પણ ઘરે છે? અજિતાભ સાહેબ, અજિતાભ ભાઈ કઈ ઘરે છે, થોડીક તમારી રાહ જોઈ રહ્યા છે કે ભાઈ ક્યારે ખજૂરભાઈ આવે ગુજરાતના કિંગ. અને ખાસ મારે એ કહેવાનું છે કે બટેકા ભૂંગળા ભાવનગરના ફેમસ છે, અને એ બટેકા ભૂંગળા જ્યારે તમે બચ્ચન સાહેબની ઘરે ખાતા હોય ને તો તમારો જન્મ સુધરી ગયો કહેવાય. એનું કારણ છે કે બચ્ચન સાહેબ ઘરેણું છે ભાવનગરનું, અને એ બચ્ચન સાહેબ જ્યારે અમને એમના ઘરે ઇન્વાઇટ કરે છે તો અમારા માટે બહુ મોટી વાત થઈ જાય છે. અને આજે એમના મમ્મીના હાથના બટેકા ભૂંગળા ખાશું અને ચર્ચા પણ કરશું. તો મળીએ છીએ બચ્ચન સાહેબના ઘરે. આ છે આપણા બચ્ચન સાહેબના મમ્મી તેજી બચ્ચન. તમારું સાચું નામ શું છે? મારી મંગુબેન નામ છે, સાચું. પણ હવે અમારા બચ્ચન સાહેબ છે એટલે એમના મધરનું નામ છે તેજી બચ્ચન. તો આજે શું ખવડાવશો અમને? તમને બટેટા ભૂંગળા ખવડાવું. હે? બટેટા ભૂંગળા ખવડાવું. અને બીજું? અડદની દાળ ને રોટલા. ઓહો, અડદની દાળ ને રોટલા. ઓહો, સાસ હોતો ને એટલે કાંઈ ઘટે નહીં. તો આજે ધમાકો કરી નાખી. હે? દૂધ. ઓહો, દૂધ. હે? તળેલા મરચા. ઓહો, તળેલા મરચા. હે, થઈ ગઈ તો મોજ એ મોજ. હાલો, આ બચ્ચન સાહેબના ભાઈ અજિતાભના છોકરાઓ છે બંને. અંદર આવતા વેત મેં બચ્ચન સાહેબને પૂછ્યું કે આ શું છે? બચ્ચન સાહેબ, આ ખજૂરભાઈ છે ને કેબીસી ની હોરસીટ છે. તો આ ધૂળ કેમ ખાય છે? આ ધૂળ એ માટે કે કેમ કે આજ રજીસ્ટ્રેશન ચાલુ થયું છે હમણાં. હું કયો? 10 હતા એવા, પણ ઉધી ખાઈ ગયા તે બહાર મૂકી દીધા એમ. એટલે ઉધઈ ખાઈ ગયા એમ ને? ઓકે ઓકે. મતલબ માડીનું કેવું એવું છે કે આ કેબીસી ની હોરસીટ છે જે એ ઉધઈ ખાઈ ગઈ એટલે અટવાઈ ગઈ છે. બચ્ચન સાહેબ, તમારું શું કેવું છે? મારું કેવું એમ છે કે 11 મશીન હતા, એમાંથી એક જ મશીન રહ્યું હોરસીટ,
બીજા બધા ઉધી ખાઈ ગઈ અને એક વધી છે, કેમ કે હવે 1 કરોડ રૂપિયા વધ્યા છે, એમાંથી 3,20,000માં કઈ ખર્ચો કરી નાખશું. તો આજે તમને હું બચ્ચન સાહેબનું મ્યુઝિયમ પણ બતાવીશ અને બચ્ચન સાહેબનું કલેક્શન પણ બતાવીશ કે આ માણસે કેટલી મહેનત કરી છે અને આ માણસે કેટલો ભોગ દીધો છે આ લાઈનમાં. તો મારી માતાજીને એક વિનંતી છે કે એક સુંદર મજાનું ગીત ગાઓ. રોઈ રોઈ કોને સાંભળાવું તોરા દેવ, આવા દખ કોને આગળ ગાઉં, એ એમ જે સોલ કે છે જી. બસ કે દો. વાહ વાહ વાહ, બરાબર. નહીં ના ના, એટલું બરાબર છે. આ હું ગીત એટલા માટે ગવડાવું છું કેમ કે મારા મમ્મીને પણ બહુ ગાવાનો શોખ છે, ભવિષ્યમાં યાદ કરે એટલા માટે ખાસ ગવડાવું છું. કેમ કે જેટલી માઓ છે, જેટલા વડીલો છે અને ખાસ કરીને જેટલી ડોહિયું છે ને, એ બધાને ગીત ગાવાનો બહુ શોખ છે. હું કહેવા માંડી, હા, કેમ કે મારી માને બહુ ગીત ગાવાનો શોખ છે. આવડે પણ અત્યારે વધારે મગજમાં આવે નહીં ને. બધા આવડે ગીત ને બધું, અત્યારે એકદમ મગજમાં ન આવે. હા માંડી, શું કહેતા હતા તમે? હા, ગરીબભાઈમાં મારા દીકરાઓને મેં મોટા કર્યા છે, ભણાવ્યા છે, મેં ગરીબભાઈમાં ભણાવ્યા છે. એના બાપા કેબિનમાં કામ કરીને મશીનને પગે હલાવે છે, મોટરની લાટી. એ રીતે મેં ગરીબભાઈમાં ભણાવીને મોટા કર્યા છે. 10-10 ચોપડી ભણાવ્યા છે. મારે 2 બાબા અને 1 દીકરી હતા, તો મેં દીકરીને કોલેજ કરાવ્યો, દીકરાને 10-10 ભણાવ્યા છે અને આગળ મેં અત્યારે આમ લાવી છું હું. તમારા ઘરમાં બચ્ચન સાહેબ છે, આપણો પિનાકીન ગોયલ છે, એનો તમારા ઘરમાં કેટલો સપોર્ટ છે? બસ દરરોજ એ બિચારો રોજી રોટી આપણને રળે છે અને એ અમને આપે છે ને અમે પૂરું કરીએ છીએ. એના પપ્પા થોડું ઘણું કેબિનમાં કરે છે તો આમને અમારે હાલે છે. સરસ. અને બીજું એ કહેવાનું છે મારે કે બચ્ચન સાહેબના લગ્નનું તમે અત્યારે જો ખાસ, અત્યારે હજારો લોકો આ વિડીયો જોશે અને તમારા બહુ તમારા અરમાન છે કે તમારો દીકરો જલ્દી પરણી જાય, તો આપણી ઓડિયન્સને બધાને કહી દો કે ભાઈ મારા છોકરા માટે હું છોકરી ગોતું છું, કોઈ હારી હોય, તમારા છોકરાના ગુણો શું છે બધું અહીંયા કહી દો. અહીંયા તમે કહી દેવો ને એટલે કોક તો છોકરી હશે જે સાંભળી લે. મારી કહી દો. હા, અત્યારે પણ અમારી ગરીબભાઈ નથી, હવે અત્યારે મારો દીકરો બચ્ચન સાહેબ થઈને અને એ આગળ આવ્યો છે. તો તમે કોઈ પણ દીકરી બાળકી હોય તો તમે મારા દીકરાનું લગ્ન કરવા છે એ જ મારે ચિંતા છે. અહીંયા પણ અમારે કોઈ વાંધો નથી, 2 મકાન છે અને ભાવનગરમાં અમારે વાડી છે, ખેતી છે ગામડામાં. એ રીતે અમારે છે, અમે 9-10 ભાઈઓ છીએ, અમે આમટું કુટુંબ છીએ, કોઈની દીકરી દુઃખમાં પડે એવું નથી. અને તમારો છોકરો જે મેઈન છે એના સારા ગુણ કયા, સારી વસ્તુ કઈ છે તમારા છોકરાની, છોકરીને એ ધ્યાનવું હશે ને, એટલે અત્યારે બધાની વચ્ચે કહી દો કે તમારા છોકરામાં સારા લક્ષણો શું શું છે. હા, મારા દીકરાને માવાના એવા નથી અને મારો દીકરો સિલાઈ કામે કરે છે અને આ પ્રોગ્રામે કરે છે. હવે આ લોકડાઉન આવ્યું એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી, આપણે મોજમાં રહેવાનું છે ને, તમારો દીકરો જલ્દી પરણી જાય, તમે ટેન્શન મૂંઝાવમાં. આપણી સાથે અત્યારે છે પિનાકીન ગોહિલના ફાધર, જે પોતે દરજી કામ કરે છે. કોરોના વિશે તો એક કહેવાનું આવે છે કે આ બધું કુદરતી આધીન છે, સમય આવે એટલે હવે જવાનું છે, કોરોના છે જ નહીં, આ બધું એક ખોટી માન્યતા. બધાને શું ધ્યાન રાખવા જેવું છે? બસ હોવને રીતે સાવધાની રહેવી પડે. છોકરામાં બે છોકરામાં હારો કોણ, નાનો ભાઈ બે હારા, આ છે પિનાકીન ગોહિલના ફાધર જે પોતે દરજી કામ કરે છે અને પોતે આટલી ઉંમરે પણ પોતે એટલી સખત મહેનત કરે છે. એમની નાની એવી દુકાન છે, ત્યાં પોતે દરજી કામ કરે છે. બટેટા રિયા. તો આને કહેવાય આપણા નસીબ કે બચ્ચન સાહેબ આપણી સામે છે, એમના માતૃશ્રી મંગુબેન ઉર્ફ તેજી બચ્ચન પણ સાથે છે. અને ભાઈ ખજૂરભાઈની ટીમને જો આવા બટેકા ભૂંગળા ખાવાની મજા મળતી હોય ભાવનગરમાં તો આપણો જન્મ સુધરી ગયો કહેવાય. બનાવો બટેકા ભૂંગળા. ઓ તમારો શું કેવું બચ્ચન સાહેબ? તમે રીબીન કાપો બસ ભૂંગળાથી બટેટાની. રીબીન કાપો ભૂંગળાથી બટેટાની. આ પાછા ભૂંગળા છે એમ ને, ખાવાનું કઈ રીત નહીં. પણ આ તમે અંદર નાખો એક આમ કેમ રીબીન કાપો, કેમ કાપો કાતર થી, એની જેમ બટેટું કાપવા. ક્યારેક મન થાય તો આમ તો ડબલ ભૂંગળું આવે, ડબલ બટેટા ઉપડે આમાં. માડી એમના સ્ટ્રગલ ના દિવસો યાદ કરે છે. માડી શું કહેશો? 10માં માં હતો મારો દીકરો તારે, મેં 3 વર્ષ કારખાનામાં બટેટા વેચાવી અને મેં મારી દીકરીને પરણાવી છે. ઓહો, એટલે કે બચ્ચન સાહેબે ભાવનગરના કારખાનામાં 3 વર્ષ બટેકા ભૂંગળા વેચ્યા છે અને એમાંથી જે ઇન્કમ થઈ છે એમણે એમની બેનને પહોંચાડી. તો ભાઈ આ છે સજ્જન વ્યક્તિ બચ્ચન સાહેબ, મોજીલા માણસ. બચ્ચન સાહેબ આઈ લવ યુ. આઈ લવ યુ સર. અને આજે મારા ખજૂરભાઈ ઘરે આવ્યા છે તો એમને પણ મને મારો એક મોકો મળ્યો મને કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ સુધા મને ઘરે આવ્યા હોય અને
આ વસ્તુ કે જે ખજુરભાઈ છે નીતિનભાઈ કે નાના નાના હું નાનો વ્યક્તિ છું કે નાના નાના પ્રોગ્રામ કરીને હું આગળ આવ્યો છું, પણ નાના નાના વ્યક્તિઓને વધારે સપોર્ટ કરે છે ખજુરભાઈ. અને આજે હું મારા નાનપણથી જે બટેટા બુંગળા વેચતો હતો એ આજે મારા હાથેથી હું એમને જમાડું છું સાહેબ. આ સુદામાં કૃષ્ણને હું કદાચ મારું મકાન હોનાનું થઈ જાય. તો હું આવી ગયો છું અત્યારે બચ્ચન સાહેબની ઘરે, અને બચ્ચન સાહેબની ઘરે એક સુંદર મજાની બચ્ચન સાહેબની મૂર્તિ છે જેમણે એમણે 2 લાખ રૂપિયા ખર્ચ કરીને બનાવી છે, રાઈટ? યસ. તો આપણે મૂર્તિ જોઈએ બચ્ચન સાહેબની, ચાલો. તો આ છે મૂર્તિ. આયા નથી ઓલા રસોડામાં હશે, હાલો તો આવો અહીંયા. લાઈટ વહી ગઈ સાહેબ, ઈ ટાંગા છે ઈ તમે પકડી રાખો. બચ્ચન સાહેબ આ શું છે? ઈ ટાંગા ક્યાં છે? આમ લાવો મૂકો, ઉભા રહો. જલ્દી જલ્દી માં ગોઠવવાની ભૂલાઈ ગયું. તો આ છે બચ્ચન સાહેબનું સ્ટેચ્યુ. બચ્ચન સાહેબ આમણે તમે કેટલો ખર્ચ કરીને બનાવ્યો? આ ખજુરભાઈ 2 લાખનો ખર્ચો થયો છે આમનો. હા શું બોલો, કેટલા લો? આ 2 લાખ થોડોક સરવાળામાં ભૂલ છે સાહેબ, 1,20,000નો એનો ખર્ચો છે. અને જ્યારે મારી પાસે પરિસ્થિતિ ખરાબ હતી તો મારી પાસે એને 40,000 રૂપિયા લીધા. ઓકે સરસ. તો એ મૂર્તિકારનું નામ શું છે? રાજેશ મૂલ્ય. રાજેશ મૂલ્યજી, તમે ખરેખર બહુ સરસ મૂર્તિ બનાવી છે બચ્ચન સાહેબ. તો આ છે મોર્નિંગમાં લીમડાનું દાંતણ. આનું નામું છે ભાવનગરની જનતાને બધાને ખાસ કહેજો કે ટેન્શન લ્યોમાં ઘરે રહ્યો, ગવર્નમેન્ટના નિયમોનું પાલન કરો ખાસ, બાકી સપોર્ટ કરતા રહેજો લ્યો ભાઈ. આજ માટે આટલું જ છે. ભાવનગરના તમામ લોકોને કહીશ કે મોજમાં રહેજો, હેપી રહેજો, ગવર્નમેન્ટના નિયમોનું પાલન કરજો, બાકી ટેન્શન લેવાની જરૂર નથી. ભાવનગરમાં બહુ ફેરા, ભાવનગરના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો, થેન્ક યુ સો મચ. આવી રીતના સપોર્ટ કરતા રહેજો. હવે મળીએ છીએ આપણે અમરેલીમાં. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ઓડિયા માતા કી જય. જય શ્રી કૃષ્ણ.